वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी आ सागर ग्रंथ में भगवान श्रीहरि माता ने धर्मनो उपदेश आपे छे। धर्म एनो महिमा शू छे, धर्म पाळनार व्यक्ति उपर भगवान केवा प्रसन्न थाय छे, अने धर्म शू छे। घणी वार आपणे कथामां धर्मना महिमानी वातो सांभळीए छीए, पण धर्म शू छे समझवू अतिशय अघरू छे। काले मैं बात करी थी, महात्मा गांधी एम कहे, एक वृक्ष ने जेटला पांद छे साइंटिफिकली एक पण पांद सरखू नथी। ईच एंड एवरी हेज स्पेसिफिक डिजाइन। सिमिलरली दरेकना धर्मों भगवाने कंईक जुदा जुदा डिजाइन कर्या छे, समय ने अनुरूप, व्यक्ति ने अनुरूप, आश्रम ने अनुरूप। जे धर्म छे अने एटला माटे ज आजनो माणस भूल करी बेसे छे। एने खबर नथी धर्म शू छे। आ श्रीजी महाराजनी वात आपणा संप्रदायमां बहु प्रचलित छे, एटले रिपीट करीश थोड़ी। सतपुरुष आचार जो जीतना प्रमाण करे वरतत तीतना, ब्राह्मण क्षत्रिय वेश्य कही जे शूद्र एते चारु वर्ण लही जे। भक्ति माता ने बाल प्रभु घनश्याम एम कहे छे, हे माँ, सत्पुरुषो जे आचरण ने प्रमाणभूत करे छे ते प्रमाणे वर्तवू एनु नाम धर्म। सत्पुरुषो जे आचरण ने प्रमाणभूत करे छे एटले के संतो जे वात करे छे, आम करवू अने आम न करवू, आवी साधुनी जे आज्ञा छे एनुं ज नाम धर्म। निष्कुळानंद स्वामीए पण सार सिद्धिमां लख्युं, धर्म ते धर्म सूतना वचन। भगवान प्रगट छे त्यारे प्रगट भगवाननी आज्ञा, एनाथी मोटो कोई धर्म नथी। महाभारतना युद्धमां सामे पिता हता,
પિતાના પિતા પિતામહ ભીષ્મ હતા, ગુરુ દ્રોણ હતા, પોતાના સગા ભાઈઓ હતા. પણ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, તારી બુદ્ધિમાં રહેલો ધર્મ, ગીતાનું આ એક વચન જો સમજાઈ જાય ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચઃ. મોટા ભાગના માણસો પોતાની માન્યતા પ્રમાણે ધર્મ નક્કી કરતા હોય. આ બહુ મોટી આપણી ભૂલ છે, બહુ મોટી. અજયભાઈ, તમે જોતા હશો, અમે તો બહુ સત્સંગમાં ફરીએ ને, મેં એવા એવા દાખલાઓ જોયા છે. સારા સત્સંગી હોય, સુરતના હરિભક્તોનું નામ નથી લેતો, સારા સત્સંગી, ભગવાનની ભક્તિ કરનારા, પણ એવી જડતામાં બંધાઈ જાય, એવી જડતામાં બંધાઈ જાય કે પરિવારનો તો દ્રોહ કરે, સત્સંગીનો તો દ્રોહ કરે, સાધુના દ્રોહ સુધી પહોંચી જાય ધર્મને લીધે. એટલા માટે મહારાજ કહે છે, સત્પુરુષોએ જે આચરણને પ્રમાણભૂત કર્યું છે. યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તે તારી બુદ્ધિથી નક્કી કરેલા ધર્મો એનો તું ત્યાગ કરી દે. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મ તું છોડી દે. અત્યારે તારા માટે એક જ ધર્મ છે, હું જેમ કહું એમ કર. આ યુદ્ધનું મેદાન છે. મંદિરમાં બેસીને તે વૈરાગ્યની વાત કરી હોત તો સારું હતું, યુદ્ધના મેદાનમાં તારા મોઢે આ વાત શોભે નહીં. એક ક્ષત્રિય તરીકે તારો ધર્મ અત્યારે એક જ છે, સામે આવેલા વ્યક્તિને મારવા કા પોતે મરવું. મહાત્મા ગાંધી એમ કહેતા, ગીતાનો અનાસક્તિ યોગ જો કોઈને સમજાઈ જાય તો એને બધા શાસ્ત્રો સમજાઈ જાય. લોકમાન્ય તિલક જ્યારે જેલમાં ગયા, જેલની અંદર એમણે ગીતાજીનો બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો. મહાત્મા ગાંધીએ ભલામણ કરેલી, ઊંડાણથી ગીતાજીનો અભ્યાસ કરી લોકમાન્ય તિલકે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે, ટીકા લખી છે, બહુ વાંચવા જેવી છે. મહારાષ્ટ્રમાં એને વેદ જેટલું માન આપવામાં આવે છે. વિનોબાજી ભાવે એમણે પણ જ્યારે જેલમાં હતા ત્યારે ગીતાનો કર્મયોગ એ નામનું પુસ્તક લખ્યું છે. આપણા શાસ્ત્રો વાંચવા સહેલા છે, સાંભળવા સહેલા છે, સમજવા સહેલા નથી. અને જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય ને. તો અમારા ઘનશ્યામ કાકા એકલા મંદિરમાં રહે જ નહીં, પછી તો અજય ભગત ને શ્રુતિ ભગત ને મુકેશભાઈ હેમંતભાઈ બધા આવી જાઓ ને. સમજવું અઘરું છે, અને સમજાય તો જ સાચા સંત મળે. તો એટલા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કહે, લોયાનું વચનામૃત 11મું, મહારાજ એમ કહે, સતશાસ્ત્રનું શ્રવણ તો સત્પુરુષ થકી જ કરવું. કારણ કે અસત્પુરુષ હોય એટલે કે વિષયાસક્ત માણસ છે, એ શાસ્ત્રમાંથી પણ પોતાની રૂચિ પ્રમાણે વાત શોધીને એનું પ્રતિપાદન કરી શાસ્ત્રોના અર્થને પણ લોકોને અવળા સમજાવે છે. કેમ, અત્યારે અમેરિકામાં વાતો થાય જ છે. મેં તો સાંભળી છે, અમેરિકામાં મોટી મોટી સભાઓમાં વાત થાય કે તમે બધા ગ્રહસ્થો કેવા, ચાંદ્રાયણ બાંદ્રાયણ તમારે ના કરવાનું હોય. સવારે શ્રીજી સ્વામી કથામાં વાત કરી હતી ને, કે છોકરો જો ચાંદ્રાયણ ચાલુ કરે તો માતા પિતાનું બીપી ડાઉન થઈ જાય. આ કઈ આપણો ધર્મ છે? સમજણ વિનાનો ધર્મ એ ક્યારેય પણ કલ્યાણને કરનારો નથી. એટલા માટે શ્રીજી મહારાજે ધર્મને પ્રાયોરિટી ન આપી. ધર્મ છે ને એ કોઈ મહાપુરુષના શરણ પ્રમાણે ચાલે ને, શરણાગતિ પ્રમાણે, તો કલ્યાણને આપનારો છે. અને એ જ ધર્મ જો પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલે ને તો કલ્યાણને બગાડનારો છે. પિતામહ ભીષ્મ જેટલું ઉત્તમ પાત્ર મહાભારતમાં એક પણ નથી. જેણે મહાભારતને વાંચ્યું હશે એને ખબર હશે, પિતામહ ભીષ્મ જેટલું ઉત્તમ પાત્ર, ધર્મનિષ્ઠ પાત્ર મહાભારતમાં એક પણ નથી. પણ એ પિતામહ ભીષ્મ જાણે છે, સમજે છે, પાંડવો સાચા છે, કૌરવો ખોટા છે, અનુભવ્યું છે,
કૃષ્ણ ભગવાન છે, આ બધા દુષ્ટો છે, અનુભવ્યું છે, જાણ્યું છે, જોયું છે, છતાં પણ પિતામહ ભીષ્મ એક પોતાની બુદ્ધિથી નક્કી કરેલો ધર્મ, કયો ધર્મ? કે મારે હસ્તિનાપુરને વફાદાર રહેવું જોઈએ, વફાદારી રૂપી ધર્મ. એમાંથી ચલાયમાં ન થયા, પરિણામ પોતાનું અને કૌરવ કુળનો વિનાશ થયો. બાકી પિતામહ ભીષ્મએ જો વિરોધ કર્યો હોત, દુર્યોધનને દાબીને કહી દીધું હોત કે દીકરા આમ નહીં ચાલે, અમે બેઠા છીએ ત્યાં સુધી આમ નહીં થાય, તો યુદ્ધ થાત? યુદ્ધ થાત? એ હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીને ખેંચીને લાવવામાં આવી અને પિતામહ ભીષ્મ ઊભા થયા હોત, હાથમાં ખાલી ગાંડિયું ધનુષ પકડ્યું હોત, એકાદ વાર શસ્ત્ર ઉપાડ્યું હોત, તો શું કોઈની મજાલ હતી કે એક નારીના કપડાં જાહેર સભામાં ખેંચી શકે? ત્યારે આપણને એમ થાય, એટલે શાસ્ત્રો કહે છે આપણી બુદ્ધિથી નક્કી કરેલો ધર્મ એ આપણું કલ્યાણ નથી કરી શકતો. મોટા પુરુષની આજ્ઞા એ જ સાચો ધર્મ છે. આજ્ઞામાં રહેવું એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું કે આજ્ઞામાં રહીને થોડું કરે તો પણ જાજુ છે અને પોતાના મનની મેળે જાજુ કરે તો પણ થોડું છે. પછી દ્રષ્ટાંત આપ્યું. ભગવાન શંકરના બે દીકરાઓની કથા પુરાણોમાં આવે છે, ગણપતિ અને કાર્તિકેય સ્વામી. એક જ કન્યા સાથે બંને લગ્ન કરવા તૈયાર થયા અને ત્યારે કન્યાએ કહ્યું કે તમે બંને પૃથ્વીની પરિક્રમા કરો, જે પૃથ્વીની પ્રદક્ષિણા પહેલાં કરીને આવે એની સાથે હું લગ્ન કરીશ. ત્યારે બંને ભાઈઓ નીકળ્યા છે. કાર્તિકેય સ્વામીનું વાહન તો મયુર એટલે મોર, મોર ઉપર બેસી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા છે. હવે સહજ છે કે ઉડતું પંખી, દિવ્ય પ્રાણી, કાર્તિકેય સ્વામી પણ એવા મહાન હતા. ગણપતિ નિરાશ થયા કે હવે મારી તો કોઈ ગતિ નહીં, પેટ મોટું, વજન વધારે અને વાહન નબળું પાછું. એટલે ગણપતિજીને ખબર પડી ગઈ આમાં તો આપણી હાર નિશ્ચિત છે. એટલે મહાપુરુષનું શરણ લીધું. કોઈક કથામાં નારદજીની વાત છે, કોઈક કથામાં મા પાર્વતીને પૂછ્યું, નારદજીને પૂછ્યું, પાર્વતીજીને પૂછ્યું કે હવે શું કરું, ત્યારે કહ્યું કે બેટા આખી પૃથ્વીને પ્રદક્ષિણા ન થાય તો ગાય છે એ પૃથ્વીનું જ સ્વરૂપ છે, ગાયને પ્રદક્ષિણા કરે એટલે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. કહેવાય છે આજ્ઞાએ કરીને કાર્તિકેય સ્વામી આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા, એની સામે ગણપતિએ આજ્ઞાએ કરીને, વિશ્વાસે કરીને ખાલી ગાયને પ્રદક્ષિણા કરી ગણપતિજીના લગ્ન થઈ ગયા. હજી તો કાર્તિકેય સ્વામી પ્રદક્ષિણા કરીને આવ્યા ત્યાં તો રિસેપ્શન પૂરું થઈ ગયેલું. બોલો, આજ્ઞાથી થોડું કરે છે તો પણ જાજુ છે. કેટલી સરસ વાત કરી. સતપુરુષ આચાર જો જીતના, પ્રમાણ કરે વર તીતના. સત્પુરુષોએ પ્રમાણભૂત કરેલો આચાર એ પ્રમાણે વર્તવું એનું નામ ધર્મ છે. મેં કાલે વાત કરી હતી, ઘણી બધી બાબત દરરોજ એવી સર્જાતી હોય છે કે કંઈક ને કંઈક ગૂંચવાડો ઊભો થાય, કંઈક ને કંઈક, તમને નહીં અમારે પણ થાય, સંતોને પણ. ક્યારેક એકાદશીની બાબત હોય, હમણાં નહોતું 16 તારીખ એકાદશી કે 17 તારીખ એકાદશી, આખા ઇન્ડિયામાં બોલો એટલા ફોન, એટલા મેસેજ, દરરોજ વોટ્સઅપ. હવે તો પાછું એવું વોટ્સઅપ ને આ બધા શાસ્ત્રો એવા થઈ ગયા ને, હજી નક્કી થાય પહેલાં તો ડિક્લેર થઈ જાય. ડિસિઝન આવ્યું ન હોય એ પહેલાં તો બધું ડિક્લેર થઈ ગયું હોય. પણ એવા સમયમાં એક જ આપણા પાસે માર્ગ છે. કયો? મહાજનો એન ગતઃ સપંથા. શ્રુતેર વિભિન્ના સ્મૃતયોપિભિન્ના, નેકો મુનિર યસ્ય વચઃ પ્રમાણમ, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. મહાજનો એન ગતઃ સપંથા. એટલા માટે શાસ્ત્ર એમ કહે, પોતાની બુદ્ધિથી નક્કી કરેલો ધર્મ એનાથી જીવનું કલ્યાણ નથી થતું. મહાપુરુષ એની આજ્ઞાથી પાળેલો ધર્મ, એ ધર્મ નાનો છે છતાં પણ આત્યંતિક કલ્યાણને આપનારો છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી કથાઓ છે. કોઈક સાધુ થવા આવે, સંતોને આજ્ઞા કરે, તું સંસારમાં રહે, સાધુ થવાની જરૂર નથી, તું સંસારમાં રહે, મોટા પુરુષને ખબર પડી જાય. ઘણા એવા પણ પ્રસંગો છે મોટા પુરુષ ના પાડે,
કે તારે સાધુ થવાની જરૂર નથી, તો એક જગ્યાએ ના પાડે બીજી જગ્યાએ જાય, ત્યાં ના પાડે ત્રીજી જગ્યાએ, પરાણે સાધુ થાય એવા દાખલાઓ ઘણા છે. અરે ગુણાત્યાનંદ સ્વામીએ જેને ના પાડી હતી એ સાધુ થયા, વડતાલમાં દીક્ષા લે અને ગુણાત્યાનંદ સ્વામીની સામે થઈને કેટલો મોટો દ્રોહ કરે એવા કેટલા દાખલાઓ છે. અને અંતે એને ખબર પડે કે સ્વામી મને એટલા માટે ના પાડી હતી, સ્વામી અનુભવી હતા, ત્રિકાળદર્શી હતા, એ જાણતા હતા કે મારી અંદર વાસના પડી છે. ત્યાગે કરીને વૈરાગ્ય કરીને વાસના કપાય એવી નથી, આ તો દાસ ભાવે પલાઠીવાળી સાધુના ચરણમાં બેસું તો કલ્યાણ થાય એવું છે. માટે માતાને કહે છે, હે માં, સત્પુરુષો જે આજ્ઞા કરે છે, જે આચરણને પ્રમાણભૂત માને છે, આમ કરવું આમ ન કરવું જે વાત કરે છે એ પ્રમાણે વર્તવું તે ધર્મ છે. પછી મહારાજ વાત કરે છે ચાર આશ્રમ અને ચાર વર્ણ છે એની વાત હવે મહારાજ કરે છે, આપણે થોડી સાંભળીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મ, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બે પ્રકારના કહ્યા છે. તે સામાન્ય કહેતા ત્યાગી ગૃહી સહુને પાળવાના ધર્મ અને વિશેષ કહેતા જે તે વર્ણ કે આશ્રમને અનુરૂપ એમ જે બે પ્રકારના ધર્મ તે કહ્યા છે તેને હું આપની આગળ સંક્ષેપથી કહું છું. તો હે માતા, આપ તેને સાંભળો. જાણી જોઈને કોઈ પણ રીતે પ્રાણી માત્રની ક્યારેય હિંસા કરવી નહીં. હવે મહારાજ સામાન્ય ધર્મ એટલે કે સમાન રૂપે બધા જીવોએ પાળવા જેવા ધર્મ, સમાનસ્ય ભાવઃ સામાન્ય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, એ બધા માણસ માટે લાગતા ધર્મ કયા છે? તો પહેલી વાત કરે છે, શિક્ષાપત્રીમાં પણ તમે જુઓ, શિક્ષાપત્રીની શરૂઆત મહારાજે સામાન્ય ધર્મોથી કરી અને સામાન્ય ધર્મમાં પણ પહેલો ધર્મ કયો લખ્યો અલ્પેશ ભગત? કોઈ પણની જાણી જોઈને ક્યારેય પણ હિંસા કરવી નહીં. હવે આ ધર્મ બધાને લાગુ પડે એવું તો છે નહીં કે ત્યાગીએ ન કરવી, ગ્રહસ્થોએ છૂટ છે, એવું છે? ક્યારેય પણ હિંસા કરવી નહીં, પોતાનો તથા પારકો ક્યારેય દ્રોહ થાય નહીં એવું ધ્યાન રાખવું, પોતાનું તથા પારકું ભૂંડું થાય આવું સત્ય વચન પણ મન કર્મ વચને ક્યારેય બોલવું નહીં. નિજ પર કો બુરો હોય જામે, સત્ય વચન બોલ વે કરતા મે. નિજ પર કો બુરો હોય જામે, સત્ય વચન બો લવે કરતા મે. એસે સત્ય વચન જોતા કે, મન કર્મ ત્યાગ કરના વાકે. જેમાં પોતાનું અથવા પારકાનું અહિત હોય, હિત ન થતું હોય એવું સત્ય છે, તેમ છતાંય સત્યનો અમારા આશ્રિતોએ ત્યાગ કરવો. નિજ પર કો બુરો હોય જામે, જેમાં બુરું અહિત દ્રોહ થતો હોય કોઈકનો, આજે ઘણા માણસો વાત વાતમાં કહેતા હોય, તમે સાંભળ્યું હશે કે આપણે ભાઈ ચલાવી ના લઈએ, હા આપણે તો જેવું હોય એવું ચોપડી જ દઈએ, તમે સાંભળ્યું હશે. આપણે તો કહેવા જોઈએ, કહી દઈએ, કોઈની શરમ ના રાખીએ, કોઈની સાડાબારી ન રાખીએ. શાસ્ત્ર એમ કહે છે, સાંભળજો, આ નીતિની વાત કરું છું. શાસ્ત્ર એમ કહે છે, સ્પષ્ટ બોલવું આ ધર્મનું સ્વરૂપ નથી, સ્પષ્ટ સાંભળવું આ ધર્મનું સ્વરૂપ છે. કોઈ એવો સાંભળો તમે એવું કહેનારો કે આપણને કોઈ ગમે એવી કડવી વાત કે ને આપણે ધીરજથી સાંભળી લઈએ, આવો કોઈ સાંભળો? આવા બહુ સાંભળાશે. તમે આપણે તો કહી દઈએ, આપણે તો ગમે એવો મોટો ચમર બંધ્યો એની પણ શરમ ના રાખીએ. અને ઘણા મેં જોયા છે કેટલા મોટા માણસ હોય એની પણ મર્યાદા તોડી ગમે તેવી અનાપ શનાપ વાત કરી દેતા હોય.
એ ધર્મ નથી, એ તમારું અભિમાન છે, તમારું ડાપણ છે. અને આ તો તમે મોટા માણસનો વિવેક અવિવેક કરી એનો દ્રોહ કરો છો. તમારું પણ અહિત છે, બીજાનું પણ અહિત છે, કેટલાનોમાં અહિત સમાયેલું છે. બીજા કડવી વાત કરે પણ એમાં પણ હિતની વાત હોય તો સાંભળી લેવી, સહન કરી લેવી, એ ધર્મનું સ્વરૂપ છે. મહારાજ એમ કહે છે, જેમાં પોતાનું અથવા બીજાનું અહિત સમાયેલું છે એ સત્ય છે, તો પણ એ સત્યને અમારા આશ્રિતોએ છોડી દેવું. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ વાત કરી છે, તમે જાણો છો. હું નામ સાથે કહું તો વાંધો નહીં, શિક્ષાપત્રીની વાત આપણા જૂના સંતો પાસે મેં સાંભળી છે કે શિક્ષાપત્રીની એક કોપી ડોંગરેજી મહારાજને પ્રાપ્ત થઈ. ડોંગરેજી મહારાજ શિક્ષાપત્રી વાંચતા હશે. એમાં 25મો 26મો શ્લોક છે, સ્વત પરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત. જેમાં પોતાનું અથવા પારકાનું અહિત થાય એવું સત્ય ક્યારેય બોલવું નહીં. આ શ્લોક આવ્યો, ડોંગરેજી મહારાજ ઉદાસ થઈ ગયા, શિક્ષાપત્રીને મૂકી દીધી, હવે ક્યારેય પણ આને અડવી જ નહીં, આટલો બધો અભાવ થઈ ગયો અમને. આ વાત એમણે એમના આસપાસના સંતો ભક્તોને કરી, એ વાત ઉડતી ઉડતી આપણા સંપ્રદાયના સંતો સાથે પહોંચી. મને આ વાત બરાબર એટલા માટે યાદ છે, એક સંપ્રદાયના જે તે સમયના નામાંકિત સંતો, આપણા ગુરુજીએ પણ આ વાત કરી છે. 5-6 સંતો ડોંગરેજી મહારાજને મળવા જાય, સામે ચાલીને પ્રસંગ કાઢે. ડોંગરેજી મહારાજ ઉદાસ થઈ ગયા, એમાં ક્રોધ જરાય નહોતો, પણ તેમ છતાં ડોંગરેજી મહારાજ બોલ્યા, નહીં નહીં, સત્યનો ત્યાગ કરવાનું જે શાસ્ત્ર કહીને ધર્મશાસ્ત્ર કેમ કહેવાય. આવી જ્યારે વાત કરી ત્યારે આપણા સંતો જગત પ્રકાશ સ્વામી હાજર હતા દભાણવાળા, અને જગત પ્રકાશ સ્વામીએ ત્યારે એવું કહ્યું કે બાપજી, તમે કેમ ભૂલી ગયા? સત્યની વાત જે તમે કરો છો, શિક્ષાપત્રીમાં જે સત્ય કહ્યું છે, શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં જ્યારે વસુદેવને ત્યાં 8મા પુત્રનો જન્મ થઈ જાય છે, એને ગોકુળ મૂકી આવે છે અને કંસ આવે છે, ત્યારે વસુદેવજી સત્ય બોલ્યા છે? વસુદેવજી સત્ય બોલ્યા છે? ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ભાગવતની પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ, ભાગવતની મૂળ સંસ્કૃતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્તુતિ, એમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે 9 વાર સત્યવ્રતમ સત્ય પરમ સત્ય સત્યસી સત્યમ નિહિતમ ચ સત્ય, 9 વાર સત્યનો પ્રયોગ કરી સત્ય દ્વારા ભગવાનની સ્તુતિ કરી. સત્યની જેની સ્તુતિ કરવામાં આવી છે, સત્ય સ્વરૂપ જેને માનવામાં આવ્યા છે, એ સત્ય સ્વરૂપ ભગવાનની રક્ષા કરવા માટે વસુદેવજીએ અસત્યનો આશરો લીધો. ડોંગરેજી મહારાજ કે, પણ એ તો ત્યારે સમય એવો હતો. બાપજી, અમારા ભગવાન એ જ કહેવા માગે છે કે જેમાં કોઈકનું અહિત સમાયેલું છે. વસુદેવજીએ કદાચ સત્યનો આશરો લીધો હોત, નહીં નહીં, મારાથી ખોટું નહીં બોલાય, હું તો કહી દઈશ કે 8મા દીકરાનો જન્મ થયો અને મેં ગોકુળમાં મૂકી દીધો છે, તો વસુદેવજીનું ગળું ત્યાં ને ત્યાં કપાયું હોત, દેવકીનું ગળું પણ કપાયું હોત, અને કૃષ્ણ પણ કદાચ ગોકુળ સુધી ન પહોંચ્યા હોત. ભગવાનની રક્ષા કરવાને માટે, કોઈ મહાન સત્યની પ્રાપ્તિ કરવા માટે આ પૃથ્વીના જાજા જીવોનું જેમાં કલ્યાણ સમાયેલું છે. આપણા શાસ્ત્રોની કથા, ઋષિ ધ્યાન કરે છે, એમાં એક ગાય દોડતી દોડતી નીકળે છે, ઋષિનું ધ્યાન તૂટે, આંખો ખુલી જાય, ગાય ત્યાંથી નીકળી ગઈ, એની પાછળ કસાઈ પડેલો, કસાઈ હાથમાં છરો લઈને આવે છે. ઋષિને પૂછે છે કે મહારાજ, ગાય કઈ બાજુ ગઈ, આ બાજુ ગઈ કે આ બાજુ ગઈ? ત્યારે ધ્યાન કરનારા ઉપનિષદ કાળના ઋષિ મૂંઝવણમાં પડ્યા છે, જો આની આગળ સાચું બોલીશ, આ તો કસાઈ છે, હાથમાં છરો છે, આની પાસે સાચું બોલીશ, ગાય આ દિશામાં ગઈ છે, આ ગાયને પકડશે, ગાયને કાપશે, ગૌહત્યા થશે, પાપનો ભાગીદાર હું પણ થઈશ. અત્યારે સત્ય નહીં, ગાયનું હિત થાય એટલા માટે અસત્યનો આશરો લેવો જરૂરી છે. જાણે છે, જુએ છે, આંખેથી જોયું છે, છતાં પણ ઋષિએ નક્કી કર્યું આ બાજુ નહીં, ગાય આ બાજુ ગઈ છે. એટલા માટે મહારાજે કેટલી સરસ માતા ભક્તિને ધર્મની વાત કરે છે. આ સમજવાની વાત એટલા માટે, વચ્ચે વચ્ચે થોડું એટલા માટે તમને, આ તો ગુજરાતીમાં આપણે વાંચીએ છીએ,
તમે સમજી શકો એવું આપણે વાંચીએ છીએ, પણ વિસ્તાર એટલા માટે કરવો પડે, નકર આપણું મગજ કેવું છે, એકદમ ગ્રંથિવાળું, આમ એટલે આમ જ. મેં કીધું ને, આપણી બુદ્ધિથી આપણા ફ્રેમવર્કમાં જે ધર્મ નક્કી કરીએ છીએ ને, એ ધર્મ આપણને ક્યારેક ચડાયમાન કરે છે. ધર્મના સ્વરૂપને સમજવું એ અતિ કઠણ છે. એટલા માટે છેલ્લામાં છેલ્લો માર્ગ એ બતાવ્યો કે સંતોની આજ્ઞા એ શ્રેષ્ઠ ધર્મ છે. મૂંઝવણ થાય, શું કરવું શું ન કરવું આ સમજાય નહીં, ત્યારે સંતોની આજ્ઞા લઈએ, અને સંતોનો જેમાં રાજીપો, મોટા સત્પુરુષની જેમાં આજ્ઞા, એમાં જીવનું કલ્યાણ છે. જે ધર્મ કેરો શુભ હોય કાજ, કાલે કર્યાનું કરી લેવું આજ. તાળે પડે ત્યાં બદલાય તાલ, કોણે દીઠી છે પછી કેવી કાલ. ધર્મનું કામ તત્કાળ કરવું, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. આપણા તમામ ધર્મશાસ્ત્રનો આ નિચોડ છે, ધર્મમાં ગાફલાઈ ન આવવા દેવી. જાગ્યા ત્યારથી સવાર આપણને ખબર પડે, સમજાય કે આમ ન કરવું, એટલે તુરંત ને તુરંત પાપ, અધર્મ, કુટેવ, ખરાબ આદત છોડી દઈએ. પણ છોડવું અઘરું છે. હું બે દિવસથી વાત કરું છું ને, પુણ્ય કરવામાં જીવ સ્વતંત્ર છે, પાપ છોડવામાં જીવ સ્વતંત્ર નથી. ઉપદેશ દ્વારા, આવી કથા દ્વારા ધર્મમાં પ્રવૃત્તિ થાય છે, માત્ર ઉપદેશે કરીને અધર્મથી નિવૃત્તિ નથી થતી. એ તો ક્યારે થાય, સત્પુરુષ પણ એવા મહાન હોય અને સામે સાંભળનારો શ્રોતા એ પણ ઉત્તમ મુમુક્ષુ હોય, તો એને સમજાય કે મારે આમ ન કરવું જોઈએ, અને જ્યારે સમજાય ને છોડી દે ને, બહુ અઘરું છે. શ્રીજી મહારાજ, હરિભક્તો સાથે વિચરણ કરે છે, મહારાજે ભલામણ કરી છે. જૂના સમયમાં તો ચાલીને જવાનું, મહારાજ એમ કહે છે, હરિભક્તો પારકું ખેતર આવે તો એ પારકા ખેતરમાં પગ ન મૂકી અને કેડી હોય ત્યાં ચાલજો. મહારાજની આ વાત પૂરી થઈ, થોડા દિવસો પૂરા થયા, હરિભક્તોનો સંઘ નીકળ્યો છે. બામરોલીવાળો રસ્તો, ત્યાંથી હરિભક્તો નીકળ્યા. વાત વાતમાં હરિભક્તો ભૂલી ગયા છે મહારાજની આજ્ઞા. સારું લીલુંછમ ખેતર જોયું, ચોળાફળી એવી સરસ થયેલી, ચોળાફળી સારી જોઈ હરિભક્તોને એમ થયું આપણે વડતાલ મહારાજના દર્શન કરવા જઈએ છીએ, તો મહારાજ માટે થોડી ચોળાફળી લઈ જઈએ, અને ખેતરમાંથી ઉપાડવાનું ચાલુ કર્યું. જુઓ મનમાં શું ભાવના છે, ભગવાન માટે લઈ જવું છે. ભાવના કેવી સારી છે કે નહીં, કે નહીં, પોતા માટે નથી કરતા. ધર્મ કરવા માટે શું કરે છે, ધર્મનો ભંગ કરે છે. સમજ્યા તમે? ચોળાફળી લઈ લીધી, મહારાજ પાસે આવ્યા, મૂકી, એવી સરસ મજાની ચોળાફળી, બધા જોઈને રાજી થયા કે વાહ વાહ, ભક્તો શું સેવા લાવ્યા છે. મહારાજે સામું પણ જોયું નહીં. મુક્તાનંદ સ્વામી મહારાજને પરિચય આપો, મહારાજ આ બધા ગાના ગામના ભક્તો છે. એટલે મહારાજે સામે નજર કરી, મહારાજ કે આ કોણ છે? મુક્તાનંદ સ્વામીએ પરિચય આપ્યો, મહારાજ આ ગાના ગામના ધનજીભાઈ સુથાર છે, બહુ સારા સત્સંગી છે, એમના લીધે ગામમાં સત્સંગ થયો છે, ઘણા બધા ભક્તો ભગવાનનું ભજન કરે છે. પછી શ્રીજી મહારાજે ચાલુ કર્યું, સ્વામી એના સત્સંગમાં ધૂળ પડી, આ પોતાનું સારું નથી કરતો, બીજાનું શું સ્વામી સારું કરશે. મુક્તાનંદ સ્વામી અવાક બની ગયા. સ્વામી કંઈ બોલ્યા નહીં. મહારાજે કહ્યું, સ્વામી આવાને વખાણ કરી તમે તમારી વાણીને અભડાવો છો. મુક્તાનંદ સ્વામીને ઠપકો આપ્યો. ભાયાત્માનંદ સ્વામી બહુ આકરા શબ્દો લખ્યા છે. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ હતા. શ્રીજી મહારાજના 500 પરમંશમાં સારામાં સારો આદર્શ ધર્મ મહારાજ જેનો ગણતા ગણાવતા એ આત્માનંદ સ્વામી. એકવાર શ્રીજી મહારાજ આમ પુષ્પની માળા હાથમાં સુદર્શન ચક્રની જેમ ફેરવે, ચારે બાજુ ફેરવે, ચારે બાજુ ફેરવે, સામે બધા સંતો બેઠેલા, 500 એ 500 અકડે ઠઠ સભા ભરાઈને બેઠેલી, એવામાં મહારાજના હાથમાંથી એ માળા છટકી
એટલે મહારાજે છોડી આત્માનંદ સ્વામીના ગળામાં જઈને માળા પડી. પછી મહારાજે સંતોને કહ્યું કે સંતો આ માળા પણ આત્માનંદ સ્વામીના ગળામાં ગઈ ત્યારે મુક્તાનંદ સ્વામી એમ બોલ્યા ઊભા થઈને, મહારાજ તમે યોગ્ય જગ્યાએ માળા પહેરાવી આ ફૂલનો હાર પહેરાવ્યો, આત્માનંદ સ્વામીનું જીવન એવું છે. કેવું જીવન છે? મુક્તાનંદ સ્વામી બોલ્યા, આ આંગળી ઉપર જેમ હાર ફરતો હતો, અલ્પેશ ભગત આંગળી ઉપર જેમ હાર ફરતો હતો એવી રીતે મહારાજ મુક્તાનંદ આત્માનંદ સ્વામીનું જીવન તમારા વચન પ્રમાણે સતત ફર્યા કરે છે. તમારું વચન એ જ સ્વામીનું જીવન. તમે જે કહો એ સ્વામી કરે, અને જે ના પાડો એ બ્રહ્માંડ ભાંગે છતાં આત્માનંદ સ્વામી ન કરે. આવા સ્વામી ધર્મનિષ્ઠ હતા. સ્વામી એમ કહે પછી શ્રીજી મહારાજે ઠપકો આપ્યો, તમે આ ક્યાંથી ચોળા ફળી લાવ્યા? કોને પૂછીને લાવ્યા? અરે મહારાજ, તમારા માટે લાવવું હોય એમાં પૂછવાનું કોને? શ્રીજી મહારાજે ખૂબ ઠપકો આપ્યો, ભક્તો અમારા માટે, અમને રાજી કરવા માટે તમે કોઈકના ખેતરમાંથી કોઈકની માલિકીની વસ્તુ પૂછ્યા વગર જ્યારે ઉપાડી લો છો ને, ત્યારે શ્રીજી મહારાજે એમ બોલ્યા, અમને અતિશય દુઃખ થાય છે, અમે આને અનાજ નહીં, અમે તો આમાં હિંસા સમજીએ છીએ, હિંસા. આમ મહારાજ બોલ્યા. કેવી ઝીણી વાતો છે! અરે આત્માનંદ સ્વામી ત્યાં સુધી લખ્યું, ધર્મ કોણ પાળી શકે? આત્માનંદ સ્વામીની વાતો છે એમાં સ્વામી એમ કહે છે કે જે શ્રીજી મહારાજને અંતર્યામી જાણે ને એ જ ધર્મનું પાલન કરી શકે. જ્યાં સુધી જીવને ભગવાનના અંતર્યામીપણાનો અનુભવ નથી થતો ત્યાં સુધી યથાર્થ ધર્મ જીવમાં નથી આવતો. અહીંયા તો ઠીક, પણ અમારે ઇન્ડિયામાં છે ને બહુ અઘરું છે. કેમેરા માટે તીસરી આંખ કહેવાય. શું કહેવાય? શંકરની તીસરી આંખ. આપણા ગુરુકુલમાં જ કેમ્પસની બહાર એટલું લોકો કચરું નાખે, ત્યાં વડોદરામાં એટલું કચરું, અમે તો થાકી ગયા. અમે સાફ કરીએ ને ચાર જ દિવસમાં એક ટ્રક ભરાય ને એટલો કચરો ભેગો થાય. આ તો હું ઓછું બોલું છું, એક ટ્રકથી વધારે અમે જાતે સાફ કરીને આવ્યા એટલે ખબર છે. હું વિડીયો બતાવીશ અજયભાઈ, છે. હમણાં મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે ને, અને ગુરુજીનો પણ આગ્રહ કે આપણે પણ સ્વચ્છતા અભિયાન ચલાવો બધી જગ્યાએ. અને લોકોને તો સવારના પોરમાં 6 વાગે નીકળે બાઇક લઈને, અને કચરાની કોથળી લઈને જ નીકળે, ઘરમાં આખા દિવસનું કચરું ભેગું કરીને ચાલુ બાઇક આમ નાખીને જતા રહે. ગુરુકુલનું ખુલ્લું કેમ્પસ એટલે ગમે બધા નાખવાનું. કેમેરા મૂક્યા ને તો બધા લોકો જ્યાં કેમેરો હતો ત્યાં નાખવાનું બંધ કરી દીધું. કેમ? હવે ખબર પડી ગઈ કેમેરો છે, કેમેરામાં દેખાશે. આ અમેરિકામાં તમે જો બધા સીધા ચાલીનું કારણ શું છે. હમણાં જો એની પોલીસ થોડી નબળી પડે તો આ BMW વાળા ઓડી વાળા ધીરા ચાલે ખરા? કોઈ પોલીસ છે, કાયદો છે, કોઈક જોનાર છે, ખબર છે ગમે ત્યાંથી પોલીસ આવશે, ખબર છે ગમે ત્યાં કેમેરો છે, ખબર છે ગમે ત્યાં ટિકિટ આવી જશે. અહીંયા બધા જ કાયદાનું પાલન કરનાર ઇન્ડિયા ઉતરે અને ઘરે જતો હોય અને જતા જતા રસ્તામાં 3 વાર થૂકવાનું થાય, ક્યાં થૂકશે? ખારી સિંગ લેશે, કોથળી ક્યાં નાખશે? આઈસ્ક્રીમનો કપ લેશે, કપ ક્યાં નાખશે? બોલો. આપણે જોઈએ છીએ બધા કાયદા અમેરિકામાં પાળનાર ત્યાં નથી પાળતો. ખબર છે ઇન્ડિયામાં કોઈ જોનારું છે નહીં, અને અમેરિકામાં ખબર છે કે અહીંયા તો દંડ કરનારા ઘણા બધા બેઠા છે, જોનારા ઘણા બધા છે. ભગવાનને અંતર્યામી અનુભવશે, ભગવાનને અંતર્યામી જાણશે ત્યારે જ જીવ ધર્મને પાળી શકશે. એટલા માટે ભગવાન તો જાણે છે. આપણે જે પાળીએ છીએ એ કોઈને દેખાડવા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે. એ અંતર્યામી છે, આપણા આત્માના આધાર છે, આત્માના ડ્રાઈવર થઈને અંદર બેઠા છે, સત્યને અસત્યનો નિર્ણય કરનારા અંદર બેઠા છે. એ મહારાજની મર્યાદા રાખી, એ મહારાજને સાક્ષી રાખી જીવ જ્યારે ધર્મનું પાલન કરે ને ત્યારે ભગવાન. અરે કેટલા સત્સંગના એવા દાખલા, સહજાનંદી સિંહણની કથા તમે સાંભળો, શ્રીજી મહારાજે ભક્તોની કેવી કેવી રક્ષા કરી. જમકુબાની વાત આપણે જાણીએ છીએ, નીકળ્યા છે બરાબર, પેલા હાડપિંજરની અંદર છુપાઈ ગયા, મહારાજ પ્રગટ થયા, રક્ષા કરી. એવા તો સ્ત્રી ભક્તોના કેટલા દાખલા છે. રૂકમાબાઈની વાત છે, ગુરુજીએ કરી છે. ભેંસજાળના રાણા હતા કાયાભાઈ,
એના બહેન બહુ સારા સત્સંગી. એણે મનોમન નક્કી કર્યું કે મારે હવે સાંખ્યયોગ પાળવો છે. આ જગતના કોઈ પુરુષ એનો હાથ નથી જાળવો, મહારાજની ભક્તિ કરવી છે. જેમ સંતો સંસારનો ત્યાગ કરી ત્યાગાશ્રમ સ્વીકારી ભક્તિ કરે, એવી રીતે કાયાભાઈના બહેન સાંખ્યયોગી બન્યા, ત્યાગી સંત બન્યા અને સાંખ્યયોગ પાળી ભગવાનનું ભજન કરે છે. એ સમયમાં મહારાજની આજ્ઞા હતી કે કોઈ બાઈઓએ ત્યાગ કરવો હોય તો સાંખ્યયોગ રાખી અને મારા જીવુબા લાડુબાની જેમ ભગવાનનું ભજન કરવું. એટલે સાંખ્યયોગ ધર્મને પાળે છે, પર પુરુષનો સ્પર્શ કરતા નથી, દૂર રહે છે. એમાં એક દિવસ અવસ્થાને લીધે પડ્યા, ઓસરીમાંથી પડતાની સાથે હાથ ભાંગ્યો, એવી અસહ્ય વેદના થાય, ચડાવનાર કોઈ મળ્યો નહીં. બાજુનું ગામ ત્યાં તપાસ કરી ત્યારે ખબર પડી કે બાજુના ગામમાં એક પુરુષ જે હાથ ચડાવવાનું કામ કરે છે. એટલે ત્યાં લઈ જવાનું નક્કી કર્યું, પણ આમણે તો ના પાડી, નહીં નહીં, મહારાજની આજ્ઞા છે, હું કોઈ પણ પુરુષનો સ્પર્શ નહીં કરું. સગા સંબંધીઓ સમજાવ્યા, અરે તમારા હાથમાં અસહ્ય પીડા છે, હાથ ભાંગી ગયો છે, આ તો પ્રાણ લેશે તમારા માટે. એક દિવસ માટે વૈદ્ય છે, ડૉક્ટર છે, એનો સ્પર્શ કરવામાં ક્યાં વાંધો? પણ એવું કહેવાય, એમણે ના પાડી, અસહ્ય પીડાથી સહન કરતા હતા. સગા સંબંધીઓને થયું કે કાલે થોડું સમજશે ત્યારે લઈ જશું. બધા છૂટા પડ્યા. રાત્રે રડતા રડતા મહારાજને પ્રાર્થના કરે, મહારાજ મારા પ્રાણ જાય તો ચાલશે, પણ પ્રભુ તમારું વચન છે એ મારે છોડવું નથી. અડધી રાત્રે શ્રીજી મહારાજ પ્રગટ થયા. તેજમાં મહારાજ કહે, અમે તમારો હાથ લાવો ચડાવી દઈએ. શ્રીજી મહારાજે હાથ સાજો કરી દીધો, ચડાવી દીધો. સવારે પાછા સગા સંબંધી ભેગા થયા અને જ્યાં હાથ સામે જુએ સોજો દેખાણો નહીં, હાથ ભાંગ્યો તો પીડા દેખાણી નહીં, હાથ એવો ને એવો. ભગવાનને રાજી કરવા માટે જેણે જેણે જ્યારે જ્યારે ધર્મ પાળ્યો છે, પ્રાણના ભોગે ધર્મ પાળ્યો છે, એવા તમામ ભક્તોની રક્ષા ભગવાને ત્યારે પણ કરી છે, આજે પણ કરે છે. આપણા ગુરુજી જ્યારે શરૂઆતમાં અમેરિકા આવતા, 1993ની વાત, ત્યારે એવા એવા દાખલા અમેરિકામાં બન્યા છે. કદાચ આ લાઈવ કથા સાંભળનારા કોઈક ભક્તોને ખબર પણ હશે દાખલાની. રમણકાકા સારી રીતે જાણે છે, ગુરુજીને ત્રણ દિવસના ઉપવાસ થતા. અજયભાઈ કેટલા દિવસના? કારણ કે એ સમયમાં વ્યસનો બહુ ઘર કરી ગયેલા, લોકોના એક એક ઘરમાં વ્યસનો હતા. કોઈને ત્યાં દારૂ, કોઈને ત્યાં માંસ, કોઈને ત્યાં લાગઠ વ્યસનો હતા. ઉતરવા માટે કોઈ આશરો હતો જ નહીં સંતોને. તપાસ કરીને ગયા હોય, વાત થઈ હોય ને ગયા હોય, ઘરે જાય પછી ખબર પડે કે એના ઘરમાં માંસ નહીં તો ઈંડા તો છે. ઈંડાને ત્યારે લોકો મીટ માનતા પણ નહીં, અને હજી ઘણા નથી માનતા, હજી ઘણા એને નથી માનતા. હવે જેના ઘરમાં દારૂ મીટ રંધાતું હોય, વાસણોમાં વપરાતું હોય, એ વાસણ પણ કેટલા પવિત્ર છે, એમાં થયેલો થાળ કે એમાં ભરેલું પાણી એ પણ પીવાલાયક નથી હોતું. એક દિવસ નહીં, બે દિવસ નહીં, ત્રણ દિવસ. આવી રીતે ઉપવાસો કરી, આવી રીતે તપ કરી, પણ ગુરુજીએ નક્કી કરેલું કે ધર્મના ભોગે તો કોઈ પ્રવૃત્તિ નથી જ કરવી. આ અમેરિકાની સત્ય ઘટના છે. એક બહુ એ સમયમાં ગુરુકુલમાં મોટામાં મોટું ડોનેશન જેણે આપેલું, એવા એક હરિભગત. એ સમયમાં ગુરુકુલમાં એટલું મોટું ડોનેશન કોઈ આપેલું જ નહીં. એના ઘરે ગુરુજી બેઠા હતા. એ હરિભગતે ગુરુજીને વિનંતી કરી કે ગુરુજી, અમારી દીકરીઓને એક પ્રશ્ન પૂછવો છે. ગુરુજી કે, એમને કયો કાગળમાં લખીને મોકલાવે, એટલે હું સભામાં જવાબ આપીશ, એ લોકો સાંભળી લે. એમ નહીં, એ લોકોને જાતે પૂછવો છે અને તમે જવાબ એને સીધો આપો, અમને નહીં. ગુરુજીએ કહ્યું, સંતોની મર્યાદા મહારાજે કરી છે, એ પ્રમાણે બેનો અમને સીધો ન પૂછી શકે અને અમે બેનોને સીધો જવાબ આપી પણ ન શકીએ. ત્યારે એમણે કહ્યું કે, અમારા ઘરે આ સ્વામી આવે છે, એ તો અમારી દીકરીઓને પોતાની દીકરીની જેમ રાખે છે, એના હાથનું જમે છે, એને સેવા પણ કરવા દે છે. ત્યારે ગુરુજી એમ કહ્યું, ભગત, બીજા સ્વામીની વાત હું નથી કરતો, પણ મારાથી એ નહીં થાય. ત્યાં સુધી પેલા હરિભગત બોલી ગયા કે, ગુરુજી તમે અમારી સેવા લો છો, આટલું બધું અમે ડોનેશન આપીએ છીએ, અમારા ઘરે ઉતરો છો,
અમારી વાત ગુરુજી કે તારા ઘરે આવે એ બીજો, પણ મારાથી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા નહીં તૂટે. સ્ત્રી અને ધનની મર્યાદા, મહારાજની કરેલી નાનામાં નાની આજ્ઞા, મોટી નહીં નાનામાં નાની આજ્ઞા. મેં બે દિવસ પહેલાં વાત કરી હતી, કપડાં રંગવાની વાત આવી, સંપ્રદાયના સારા સારા સંતોમાં ચર્ચા થઈ કે લોકોને ખબર નહીં પડે આપણે મિલમાંથી મગાવશું, આના જેવું જ કાપડ લાગશે, દેખાશે આવું જ. ગુરુજીએ તુરંત વાત કરી કે કદાચ લોકોને ખબર નહીં પડે પણ આ શ્રીજી મહારાજ નથી જાણતા. ગુરુજી સંમત ન થયા. માટીમાં રંગવાની મહારાજની આજ્ઞા છે તો આપણે માટીમાં રંગીને, નાનામાં નાની મહારાજની આજ્ઞા, મહારાજને અંતર્યામી જાણીને, શ્રીજી મહારાજ જુએ છે સાંભળે છે એમ જાણીને. તો કોઈક આજ્ઞા એવી પણ છે, મેં તમને કાલે પણ કહ્યું હતું કે શાસ્ત્રમાં લખેલી બધી વાતો સ્વીકારી લેવી, જીવનમાં ઉતારી દેવી એ સંભવ નથી પણ હોતી. આપણા મંડળના સંતો ત્યાગીના ધર્મમાં એવું લખ્યું કે બધી વસ્તુ એક પાત્રમાં લઈ ચોળી ભેગી કરીને જમવી. શ્રુતિભટ્ટને કદાચ આ ઘટના ખબર છે આખી. સંપ્રદાયમાં કોઈક સંતો એ રીતે જમે પણ છે, જે જમે છે એને આપણે વંદન કરીએ. આપણા મંડળમાં પણ સંતો, અમે નાના હતા ત્યારે એક પાત્રમાં, તમે અજયભાઈ સંતોના પાત્ર જોયા છે, એમાં સંતો લે અને જમે ચોળીને, એમાં પાણી નાખીને. એમાં પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી ભુજથી પધારેલા અને સ્વામી જ્યારે આવ્યા, સ્વામીએ ગુરુજીને બોલાવ્યા, અમે સંતો પણ હાજર હતા. ગુરુજીને બોલાવીને આજ્ઞા કરી કે તમે આવી રીતે સાધુને જમાડો છો, પણ અમારી આજ્ઞા છે કે સંતો એક પાત્રમાં લઈને જમે, ચોળવાનું નહીં, આમાં તો બીમારી વધશે હવે. અને વાત સાચી છે, અત્યારે યુગ પ્રમાણે એ સમય એક સમય એવો હતો કે ત્યારે સંતો એવી રીતે જમતા, ખોરાકો એવા હતા, માણસના શરીર એવા હતા, એમાં દૂધ, એમાં દહીં, બરાબર, એમાં દાળ, એમાં ભાત, એમાં શાક, એમાં બધું ચોળી નાખો તમે તો પણ એવા ત્યાગી છે, આજે પણ છે જે એટલો ત્યાગ રાખે છે ને આપણે વંદન કરીએ. પણ સ્વામીની આજ્ઞા થઈ ત્યારે ગુરુજી, આપણા મંડળમાં આવો રિવાજ હતો પણ એવા સમર્થ સાધુ હતા ઘનશ્યામ જીવન સ્વામી ભગવાન જેવા સાધુ, ગુરુજીને થયું કંઈ વાંધો નહીં. ત્યાર પછી ગુરુજીએ જાતે અને આપણા મંડળે એવી રીતે જમવાનું ચાલુ કર્યું. મને એ પણ યાદ છે આપણે એવી રીતે જમવાનું ચાલુ કર્યું. કોઈકને ન ગમ્યું સંતોને, જેને ન ગમ્યું એ અત્યારે હાવ ઉતરી ગયા છે, એ જ્યાં હતા એના કરતાં હાવ નીચી કક્ષામાં આવી ગયા છે. અને મોટા પુરુષની આજ્ઞા એ કરીને ગુરુજીએ આ ધર્મ કડક હતો એને ઢીલો પણ કર્યો, અને મહારાજની આજ્ઞાથી જે ધર્મને સ્વીકાર્યો છે એમાં ગમે એટલી આપત્તિ આવી, ગમે એવી મુસીબતો આવી, તો પણ એ ધર્મને એવો રાખ્યો, એવો રાખ્યો કે કદાચ ગમે એટલું છોડવું પડે તો છૂટે પણ ધર્મ ન છોડ્યો. એટલા માટે ધર્મમાં વિવેકની બહુ જરૂર છે. રઘુવીર ચૌધરીએ બહુ સરસ પુસ્તક લખ્યું છે, એમાં એણે સરસ વાત કરી, ભારતની સંસ્કૃતિમાં ધર્મ છે પણ ધર્મનો વિવેક નથી, એટલા માટે આપણી સંસ્કૃતિનું પતન થયું. ધર્મ છે પણ ધર્મનો વિવેક નથી. આ ધર્મનો વિવેક જો આપણામાં આવે ને, એટલે કે મોટા પુરુષને સમજાવનાર કોઈક આપણને મળે ને, તો પછી એ પ્રમાણે જો આપણે સમજીને ચાલીએ ને, તો એટલી વસ્તુ ચોક્કસ છે, આ ધર્મ તો પરલોકમાં આપણને સુખી કરશે એમ નહીં, આ લોકમાં પણ સુખનું મૂળ ધર્મ છે. શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામી બહુ સુંદર ઉલ્લેખ કર્યો છે, ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા, યહ સ્યાદ ધારણ સંયુક્ત સધર્મ ઇતિ નિશ્ચય. ધર્મને લીધે જ આ પૃથ્વીની તમામ વસ્તુ ધારણ થાય છે. સંબંધોનું ધારણનું કારણ ધર્મ છે. તમારા સંબંધો ક્યાં સુધી ટકે? ધર્મ છે ત્યાં સુધી. ધર્મ અતિ છિન્ન ભિન્ન થાય ત્યારે સંબંધો નથી ટકતા, બિઝનેસો નથી ટકતા, મંદિરો નથી ટકતા. પૃથ્વીના તમામ પરિબળોની પાછળ એને ધારણ કરનારું તત્વ હોય તો ધર્મ છે. આપણે બે દિવસ પહેલાં સાગર ગ્રંથમાં પણ વાંચ્યું, સ્વર્ગના દેવો, સ્વર્ગ વગેરે લોકોનું ધારણ પાલન અને પોષણ ધર્મના જોરે કરે છે. વાલ્મીકિ રામાયણમાં તો એટલી સરસ વાત છે, ધર્માદર્થ પ્રભવતી ધર્માત પ્રભવતી સુખમ. સુખ પણ ધર્મને લીધે મળે છે, સુખનું મૂળ ધર્મ છે. શ્રીજી મહારાજે વેદરસમાં પ્રસાદીનો પત્ર લખ્યો છે, એમાં પણ લખ્યું છે કે જે કંઈ સુખ છે એ ધર્મને લીધે છે, ભગવાનની આજ્ઞા પાળવે કરીને છે. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, ભગવાનના ભક્તને સુખ અને દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા પાળવાથી આવે છે,
ભગવાનની આજ્ઞા લોપે એટલું દુઃખ અને પાળે એટલું સુખ. કોઈ આધુનિક સાહિત્યકાર એટલી સરસ વાત લખી છે, દુઃખના દરેક દસ્તાવેજ ઉપર પોતાના હાથના જ હસ્તાક્ષર હોય છે. કોઈ આધુનિક સાહિત્યકાર એટલી સરસ વાત લખી છે કે જિંદગી હસાવે તો માનવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી રડાવે તો માનવું કે હવે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે, હવે તો સમજો અને સારું કરવાનું ચાલુ કરો તો ક્યારેક એ સારાનું ફળ મળશે, તો પાછું જીવનમાં હસવાનું આનંદ સુખ મળશે. સુખનું મૂળ જ ધર્મ છે. બધા શાસ્ત્રો, આપણા શાસ્ત્રો નહીં, બાઇબલ શું કહે છે તમે જુઓ. બાઇબલનો પાયાનો સિદ્ધાંત ઓનેસ્ટી, ઈમાનદારી, પ્રામાણિકતા. આજે આ દેશની પ્રામાણિકતાનું મૂળ તમે જુઓ ક્યાંથી છે? ખ્રિસ્તી ધર્મમાંથી, યહૂદી ધર્મમાંથી. માનવતા કહેવાનું મૂળ ધર્મ છે એ સુખને આપનારો છે. ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ પોતે કરે છે. જે ધર્મનો નાશ કરે છે એનો વિનાશ અંતે ધર્મ પોતે જ કરે છે. મહાભારતની આખી કથાનું મૂળ એટલું જ છે. જેણે જેણે ધર્મ સાથે છળ કર્યું, છેડા કર્યા, એ બધાનો વિનાશ થયો, અને જેણે જેણે ધર્મની રક્ષા કરી એ બધાની રક્ષા ધર્મે, ધર્મ એટલે ધર્મને ધારણ કરનારા ભગવાન, એ પોતે જ એની રક્ષા કરે છે. માટે આપણે કથા સાંભળીએ છીએ, ખૂબ સરસ શ્રીજી મહારાજ વાત કરે છે. સામાન્ય ધર્મ થોડું આપણે વાંચી લઈએ. ક્યારેય હિંસા ન કરવી, આ સામાન્ય ધર્મ છે. પોતાનું અથવા પારકું અહિત થાય એવું સત્ય ન બોલવું, આ સામાન્ય ધર્મ છે. ફળાક દેન બોલી દે, દસની વચ્ચે મર્યાદા તોડીને ગમે એવા મોટા સંત, ગમે એવા મોટા ભક્ત, ગમે એવા મોટા આબરૂદાર પ્રતિષ્ઠિત માણસનું મોઢું નાક કાપી લે, આ ધર્મ નથી. ધર્મ છે, તમે બોલો છો સાચું, પણ સાચું બોલવાની રીત શાસ્ત્ર સંમત નથી. છે આપણા દેશમાં બહુ જોવા મળે. અમે હમણાં ઇન્ડિયા હતા, એક બહુ મોટી મિટિંગ હતી, બહુ મોટી સભા હતી. એ સભામાં એક હરિભગત એવું બેફામ બોલતા હતા, આપણને એમ થાય કે આને હાથ પકડીને પ્રેમથી કહી દે, ભાઈ તમે જતા રહો, અહીંયા બેસવાની લાયકાત જ નથી તમારી, એવા ઉકળી ગયા હોય. એટલા માટે આ મહારાજ નાની નાની જે વાત કરે, સામાન્ય ધર્મ કયા કયા છે. સ્વામિનારાયણ હરે, ક્યારે કોઈની પણ ચોરી કરવી નહીં, કામ ક્રોધ અને લોભ આદિ દોષોને જીતવા, દારૂ અને માંસને પીવા ખાવા નહીં, અને પુરુષે પરસ્ત્રીના સંગથી ડરવું, અર્થાત પરસ્ત્રી સંગ કરવો નહીં, અને સ્ત્રીઓએ પણ રાત દિવસ પરપુરુષના સંગનો ત્યાગ કરવો, જેટલા વ્યસન કહેવાય છે તે બધાનો સાવધાન થઈને ત્યાગ કરી દેવો, પોતાની જાતિ તથા પારકી જાતિમાં જેનાથી વટાળ થાય એવું જે આચરણ તેને પાપરૂપ તથા દુઃખદાયક જાણીને તજી દેવું, સર્વજનોએ સાધુ પુરુષની સેવા કરવી તથા ભગવાનની ભક્તિ કરવી, આવી રીતે જે અહિંસા આદિકને કહ્યા તેને શુભ ધર્મ કહેવાય છે. શુભ એટલે સારા, સારા એટલે કલ્યાણને કરનારા, આ બધા ધર્મો છે. ચોરી કરવી નહીં, કામ ક્રોધાદિક દોષોને જીતવા, હિંસા કરવી નહીં, પારકો દ્રોહ પોતાનો દ્રોહ થાય એવું સત્ય વચન પણ બોલવું નહીં, પરસ્ત્રી પરપુરુષનો સંગનો ત્યાગ કરવો, વટાળ પ્રવૃત્તિ થાય એવું આચરણ કરવું નહીં, આ બધા. આ રીતે ચાર વર્ણ અને ચાર આશ્રમના જે મનુષ્યો તે સહુને માટે એક સરખા જે પાળવાના છે તેને સાધારણ ધર્મ કહેવાય છે. ધીઝ આર કોમન ધર્મ, કોમન ડ્યુટીઝ, આ બધા કોમન ધર્મ છે. સંતો, હરિભક્તો, ત્યાગી, ગ્રહસ્થ, સ્ત્રી પુરુષ બધા માટે પાળવા જેવા ધર્મો છે. આ સામાન્ય ધર્મોની વાત આપણે સાંભળી, કેટલી સરસ આમાં પણ વાત આવી. જુઓ, સાધુ પુરુષ કે સેવા કરની, ભગવાન કે ભક્તિ અનુસરની, એ સે રેત અહિંસાદિક જે હા, શુભ ધર્મ જે તે કહેવું તે હા, સાધુ પુરુષ કે સેવા કરની. સામાન્ય ધર્મમાં સાધુની સેવા કરવી, સેવા એટલે શું? ગુણાતાનંદ સ્વામી કે અનુવૃત્તિમાં રહેવું એ સેવા છે.
સાધુ કહે તેમ કરીએ, સાધુનો સમાગમ કરીએ. તમે આ રીતે સંતોની વાત સાંભળવા આવો, મંદિરમાં આવો. આપણો લોયાધામ પરિવાર એટલો દિવ્ય પરિવાર છે, કોઈકને ઉદાહરણ આપણે આપવું હોય, એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકાય એવા ભક્તો અહીંયા ધર્મનિયમવાળા ભક્તો છે. મને ખબર છે, અહીંયા હું રહ્યો છું ને ઝાઝા સમય સુધી, એટલે મને ખબર છે એવા એવા હરિભક્તો, આપણા અલ્પેશ ભગત હોય, યજ્ઞેશ ભગત હોય, બ્રિજેશ ભગત હોય, યુવાનો છે. નાવા ધોવાની બાબત નાની નાની બાબતમાં એ હરિભક્તો કેટલા સાવધાન છે, સંતોના જેવા ધર્મ પાળે છે. બસ ભક્તો, આપણે મહારાજને રાજી કરવા માટે પવિત્ર થઈને દેવ જેવો થઈ અને સેવા કરે એની દેવ સેવા સ્વીકારે છે. આપણા સંતો સોળે હોય તમે જુઓ, જોયું છે ને, કોઈને પણ અડે નહીં એ ભગવાનને અડવાને સમર્થ થાય છે. આવી રીતે સેવા કરવી, એનું નામ સોળે થઈને સેવા કરવી. એમ તમે પણ તમારા જે ધર્મો છે, શિક્ષાપત્રી પ્રમાણે કોઈક વસ્તુ ન સમજાતી હોય, બેનો માટે રજસ્વલાના ધર્મો છે, પુરુષો માટે શિક્ષાપત્રીમાં કરેલી મહારાજની આજ્ઞાઓ છે, આ આજ્ઞા, નાનામાં નાની આજ્ઞા, નાની મોટી આજ્ઞા, એને સાવધાન થઈને આપણે પાળીએ, જીવનમાં ઉતારીએ. લાઈવ કથા સાંભળનારા ભક્તોને પણ વિનંતી કે આપણો આ લોયાધામ પરિવાર, આ કથા તમે રોજ સાંભળો છો, આ સાગર ગ્રંથમાં તો વારંવાર એવી અઘરી વાતો આવવાની છે, કોઈકને પચે અને કોઈકને ના પણ પચે એવી વાતો આમાં આવે છે. હા, શ્રીજી મહારાજ સંતોને ખીજાણા છે, શ્રીજી મહારાજે સંતોને એવા ઠપકાઓ આપ્યા છે જે વાત કોઈ શાસ્ત્રોમાં નથી લખાણી, એ વાત આમાં લખાણી છે. એટલા માટે કહું છું, આપણે મહારાજને રાજી કરવા હશે, મહારાજને ગમે એવું જીવન કરવું હશે, તો મહારાજની રૂચિ પ્રમાણે રહેવું પડશે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જય.